વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મારી સાથે ડોક્ટર મહેન્દ્ર પંડ્યા જોડાયા છે. મહેન્દ્રભાઈ, દર્શક મિત્રો રાહ જોઈ રહ્યા છે કે તેમના સવાલોના જવાબ તેમને ક્યારે મળશે, તો લઈ લઈએ આપણા એક કોલર મિત્રને. રાજકોટથી વિજુબેન જોડાયા છે. વિજુબેન, આપનો સવાલ અને આપની વિગતો જણાવશો. હેલો, જય ગણેશ. વિજુબેન, હા જય ગણેશ, બોલો બોલો. હા, મારે મારી દીકરી વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? હા, એની જન્મ તારીખ છે 29/9/2001. સમય? સમય સવારે 7 વાગે. રાઈટ, બરાબર. જન્મ સ્થળ? અલેન્ડા. ક્યાં આવ્યું? અહીંયા આપણે સરદાર બાજુમાં, અલેન્ડા સરદાર પાસે. બરાબર. શું પ્રશ્ન છે બેબીનો? એનું અત્યારે 12મું છે અને સ્પોર્ટમેન છે. જુડોમાં નેશનલ અત્યારે રમીન બ્રોન્ઝ લઈ આવી છે અને મારે એને તબિયત ક્યારે સારી રહેતી નથી. જી, સ્વાસ્થ્યની બાબતની અંદર જો વિચાર કરવામાં આવે તો મિષાધિપતિ મંગળ છે, કુંડળીમાં 8મા સ્થાનનો માલિક બની અને ધનરાશિમાં કેતુ સાથે જોડાયેલો છે. મતલબ તબિયતની બાબતમાં કુંડળીની દ્રષ્ટિએ વિશેષ કોઈ તકલીફ દેખાતી નથી. રોગ અને શત્રુનું સ્થાન છે, એનો સ્વામી છે શનિ. તો એનો મતલબ એમ કે 6ઠા સ્થાનનો માલિક ભાગ્ય સ્થાનમાં બેઠેલો છે. તો આ શનિ મહારાજના કારણે કદાચ થોડી સ્વાસ્થ્યની બાબતમાં અનુકૂળતા ઓછી દેખાય એવા કુંડળી પ્રમાણે યોગ જોઈ શકાય છે. હવે લગ્નની અંદર સૂર્ય છે, તો એનો મતલબ એવો થાય કે આ સૂર્ય પ્રભાવી અને પ્રતાપી આપે. મતલબ જે ક્ષેત્રમાં કામ કરે છે, એ ચાહે રમત ગમતનું ક્ષેત્ર હોય, ચાહે કોઈ પણ પ્રકારના ક્ષેત્ર હોય, તો ખૂબ જ સારી સફળતા મળે. પણ ક્યારેક ક્યારેક સારી સફળતાની સાથે સાથે ક્યારેક ક્યારેક આપણને ડાયવર્ઝન પણ જોવા મળે છે. તો કુંડળીમાં આના કયા કારણો હોઈ શકે? તો 10મા સ્થાનમાં રહેલો રાહુ એ ગુરુ સાથે છે. હવે ગુરુ અહીંયા મિથુન રાશિનો હોવાના કારણે અહીંયા અધિશત્રુ બને છે અને મિથુન રાશિમાં રાહુ પ્રબળ બને છે, મતલબ ઉચ્ચનો બને છે. તો અહીંયા 10મા સ્થાનમાં રાહુનું પ્રભુત્વ વધે છે, પણ ગુરુ નબળો બને છે. ગુરુ એ ઉચ્ચત્વનો કારક છે. આગળ વધવાનું હોય, સફળતા જોઈતી હોય, શારીરિક સ્વાસ્થ્ય જોઈતું હોય, તો ગુરુનું એક રત્ન જો ધારણ કરવામાં આવે તો એને સારી સફળતા મળે. દર ગુરુવારના દિવસે એક સુંદર, હું તમને કાંઈ બતાવું. ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી ગોળનું પાણી નાખીને રોટલી બનાવવામાં આવે. 27 ટુકડા કરી દૂધ નાખી માથા ઉપરથી 7 વાર ઉતારીને કૂતરાને ખવડાવવામાં આવે તો એના સ્વાસ્થ્યમાં દરેક પ્રકારના કામકાજમાં સારી સફળતાના યોગ એને બનશે. એક પીળા કલરનો દોરો ડાબા હાથના કાંડે બાંધી દેશો તો પણ એને ખૂબ જ સારી સફળતાના યોગ ઉભા થશે. જય ગણેશ. અને એક કોલર મિત્ર બોટાદથી આપણી સાથે આશાબેન જોડાઈ ગયા છે. આશાબેન, આપની વિગતો અને સવાલ જણાવશો. જય ગણેશ. મારે બાબુ 11 વર્ષનો, બહુ જિદ્દી થતો જાય છે. જન્મ તારીખ? જન્મ સમય સ્થળ? 8/2008, 28 તારીખ, મહિનો? 7મો મહિનો. 7મો 2008. 2008 અને 5 વાગે જોનો. બરાબર. બાબુ જિદ્દી બહુ છે. હા, શું ખવડાવો છો એને તમે? તમારા ઘરની અંદર જો સવારમાં પાણી ગળ્યા વગર જો કોઈ પણ પીવે તો સમજી લેવાનું એ સ્વભાવમાં ક્રોધી અને ઉગ્ર બનશે. કારણ કે ગળ્યા વગરનું પાણી પીવો છો તમે, મતલબ પિતૃદોષ લાગે છે. હવે ત્યાં તો ફ્રીજ અને બધી બધી સગવડો થઈ. ઘણા ઘરોમાં તમે જોયું છે કે માટલા જ બધા મૂકી દીધા છે. તો ગાય વહુકી જાય પછી ઘણા સમય સુધી જેમ દૂધ નહીં, એમ ઘણી વખત પિતૃઓ નારાજ થતા હોય છે આના કારણે. અને એના કારણે સીધી અસર એની બાળકો ઉપર થતી હોય છે. બાળકો હોય, એના પતિ હોય, ચાહે ડોહા ડોસી હોય, કોઈ પણ હોય, એ હંમેશા ક્રોધ વધારે કરતા હોય છે. એનું મૂળ કારણ કે પાણીને ગળ્યા વગર પીવાય નહીં અને પાણીને ગળતી વખતે પહેલાં સ્નાન કરી લેવું પડે. આ બધી બાબતો નાની નાની છે, પણ છતાં જો ધ્યાનમાં રાખવામાં આવે તો સારી સફળતા મળે. અહીંયા બાબાને વૃષભ રાશિનો ચંદ્રમાં ખૂબ જ પાવરફુલ છે, 6ઠા સ્થાનમાં બેઠેલો છે. પરિણામ સારા આપે. ધનરાશિનો ગુરુ ભલે એમ કહેવાય છે કે ભાઈ ગુરુ જ્યાં બેઠો હોય ત્યાં નુકસાન કરાવડાવે, પણ છતાં એને સારા પરિણામો આગળ જતા આપશે. પણ એક વસ્તુ છે, મૂળ કારણ તમને કહું કે 8મા સ્થાનની અંદર સૂર્ય સાથે રહેલો કેતુ એ ગ્રહણ યોગ બનાવી રહ્યો છે અને એના કારણે બુધ એટલે વાણી, વાણીનો દોષ બની રહ્યો છે. વાણીના દોષના કારણે જીદ પકડે, જીદના કારણે શુક્ર, એટલે પૈસા તમે વાપરવા માટે જેટલા માગ્યા હોય એટલા આપ્યા હોય ભૂતકાળમાં, તો હવે તમારે ભોગવવું પડે. એનો મતલબ કંટ્રોલ છોકરા ઉપર રાખવો ખૂબ જ જરૂરી બનતો હોય છે. મંગળ શનિ સાથે છે, શનિ છે ને એ જીદનો કારક ગ્રહ છે અને એમાં પાછો તો સૂર્યની રાશિમાં છે, તો આ શનિ અધિશત્રુ બનતો હોવાના કારણે શનિવારના દિવસે શનિના જે કંઈ ઉપાય થાય એ ચોક્કસ કરજો, સારી સફળતાની પ્રાપ્તિ થશે. મિત્રો, એક ખાસ વસ્તુ, 19 તારીખે હું રાજકોટ આવવાનો છું. કોઈ પણ રાજકોટ અથવા આજુબાજુના વ્યક્તિઓને મુલાકાત કરવાની હોય તો 19 તારીખે હું ત્યાં આવવાનો છું. ચોક્કસ મારી મુલાકાત આપ કરી શકશો. જય ગણેશ. જી બિલકુલ મહેન્દ્રભાઈ, આપે ખૂબ જ રસપ્રદ ચર્ચા કરી અને આપે આજનો દિવસ કેવો રહેશે તે જણાવ્યું, દિન વિશેષ જણાવ્યું, તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મહેન્દ્રભાઈને આપશો રજા.